ગુજરાત ઉપરથી ગુલાબ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીએ સરકાર અને લોકોના શ્વાસ અદ્ધર કરી દીધા છે ગુલાબ વાવાઝોડાના અંતથી શાહીન વાવાઝોડાનો ઉદભવ થવાનું અનુમાન છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઓ પર ભયજનક સિગ્નલો લગાડવામાં આવ્યા છે જામનગર જિલ્લાના તમામ બંદરો ઉપર ત્રણ નંબરનું હાઈ એલર્ટ સિગ્નલ લગાડવામાં આવ્યું છે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો એટલે કે હાલાર ઉપરાંત જુનાગઢ જિલ્લામાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે થયેલી અતિવૃષ્ટિને કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના જળાશયો છલકાઈ ગયા છે જો ફરી ભારે વરસાદ થશે તો નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની સંભાવના છે જામનગર જિલ્લાના ડેમ 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 ઊંડ ઊંડ વગેરે ડેમના દરવાજા ખોલવામાં આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે જામનગર શહેરમાં આજે સાંજ સુધીમાં ઝાપટાઓ આવ્યા હતા બપોરે બે થી ચાર દરમિયાન જામનગર તાલુકામાં પોણા બે ઇંચ તથા કાલાવડ તાલુકામાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો ધ્રોલ અને જામજોધપુર પંથકમાં પણ સાંજ સુધીમાં અડધો થી પોણો ઇંચ વરસ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાડિયામાં સાંજ સુધીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે કલ્યાણપુર પંથકમાં સવા બે ઇંચ તથા દ્વારકા અને ભાણવડ પંથકમાં એક એક ઇંચ વરસાદથી જળાશયોના સ્તર વધ્યા છે ખંભાળિયાના ઘી ડેમની સપાટી સાડા પંદર ફૂટે પહોંચી છે ભાણવડનો વર્તુ બે ડેમ ઓવરફ્લો તથા ડેમના ચાર દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા જેને પગલે રાવલ ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આજે સાંજથી દ્વારકામાં તોફાની અને અંધકારમય વાતાવરણ સર્જાયું હતું આવી જોખમી સ્થિતિમાં પણ જગત મંદિરના શિખરે સાંજના ધ્વજારોહણનો નિત્યક્રમ નિભાવવામાં આવ્યો હતો